સ્વભાવ પ્રાબલ્ય. હવે આ પ્રકરણની શરૂઆત કરી એ પહેલાં કેટલીક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે. આ જે પ્રકરણ છે એમાંથી ઘણી બધી થિયરી પૂછાય છે, એમાંની મોસ્ટ ઓફ થિયરી આપણે આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે, બરાબર છે? અને એ થિયરી તમારે કમ્પલસરી તૈયાર કરવાની છે. આકાશશાસ્ત્રનું આ એક એવું ચેપ્ટર છે કે જે પ્રકરણની અંદર આપણે સ્વાધ્યાયના લગભગ બધા જ દાખલાઓ ગણીએ, ઉદાહરણ પણ ગણી, તો પણ એમાં થોડી ઘણી તકલીફ પડે એવું છે. એવું નથી કે ચેપ્ટર ના આવડે કે અઘરું લાગે, બરાબર છે? તમારી પ્રેક્ટિસ ઉપર આધાર છે. જેટલી વધારે તમારી પ્રેક્ટિસ આ પ્રકરણમાં હશે, જેટલા સિદ્ધાંતો નિયમો તમે બરાબર ધ્યાનથી અભ્યાસ કર્યો હશે, તો આ પ્રકરણ તમને 100% સહેલું લાગશે, બરાબર છે? આ પ્રકરણમાંથી વિભાગ ઈની અંદર અને એફની અંદર કશું જ પૂછાતું નથી. એ બી સી ડી વિભાગની અંદર જે એક માર્કનો વિકલ્પ, એક માર્કનો ટૂંકો પ્રશ્ન, બે માર્કની થિયરી, ત્રણ માર્કની થિયરી અથવા દાખલા, બરાબર, એટલું પૂછાય છે એમાં. એટલે એક, બે અને ત્રણ માર્કની અંદર આ પ્રકરણમાંથી પૂછાય છે. એમાં ખાસ કરીને બે માર્કની અંદર અને ત્રણ માર્ક, એમાં ત્રણ માર્કની અંદર ઘણું બધું દાખલાઓ તમારા પૂછાતા હોય છે. થિયરી પણ ઘણી બધી પૂછાય છે. થિયરીમાં કમ્પલસરી ઘણી થિયરી એવી છે કે જે વારંવાર પૂછાતી હોય છે, જેમ કે ઘટનાઓ, બરાબર છે? તો અલગ અલગ પ્રકારની ઘટનાઓ જે છે એને તમારે ખાસ કાળજીપૂર્વક અભ્યાસ કરવાનો છે. તો આજે આપણે સૌથી પહેલાં શરૂઆત કરીશું સંભાવનાની વ્યાખ્યા. અહીંયા બોર્ડ પર લખેલું છે સંભાવનાની પ્રશિષ્ટ કે ગાણિતિક વ્યાખ્યા, બરાબર છે? તો અહીંયા આપણે શરૂઆત કરીએ. આપણે આ વ્યાખ્યા બોર્ડ પર લખેલી છે, એનામાંથી વાંચું છું. ધારો કે ક્યુ એક શાંત નિદર્શ અવકાશ છે, બરાબર? કોઈ પણ પ્રકારનો પ્રયોગ હોય, ઘટના હોય, તો એના પ્રયોગના અથવા ઘટનાના કુલ પરિણામોને આપણે કેપિટલ યુ તરીકે ઓળખીએ છીએ, જેને કહેવામાં આવે છે એનો નિદર્શા અવકાશ. અને આ નિદર્શા અવકાશ બે પ્રકારના હોઈ શકે, એક શાંત નિદર્શા અવકાશ હોઈ શકે અને એક અનંત નિદર્શા અવકાશ હોઈ શકે. શાંત નિદર્શા અવકાશના ઘટકો અથવા પરિણામની સંખ્યા મર્યાદિત હોય, નક્કી કરી શકાય એવી હોય, ગણી શકાય એવી હોય, તો એવા નિદર્શા અવકાશ આપણે અહીંયા સંભાવનાની ગાણિતિક અથવા પ્રશિષ્ટ વ્યાખ્યામાં માની લેવાનું છે. એટલે ધારો કે ક્યુ એક શાંત નિદર્શા અવકાશ છે અને તેના જે પરિણામો છે એ કયા પ્રકારના મળે, તો મેં તમને અલગ અલગ પ્રકારના પરિણામો શીખવાડેલા છે. આ પરિણામો વિશેષ મળી શકે, પરસ્પર નિવારક હોઈ શકે અથવા તો સમસંભાવિત હોઈ શકે છે. અને આવા જે પ્રાથમિક પરિણામો મળતા હોય, ઘટનાના કુલ પરિણામો હોય, એને કહેવામાં આવે છે એન. શું કહેવામાં આવે છે એને? એન. દાખલા તરીકે એક ઉદાહરણ આપો એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ એક સિક્કો છે એને ઉછાળીએ આપણે તો એના ઉપર કેટલા પરિણામ મળે? બે. કાં તો એચ મળે અથવા ટી મળે, એટલે છાપ મળે અથવા કાંટો મળે. તો એ જે કુલ પરિણામો છે એને આપણે એન પરિણામો, એટલે કે એન બરાબર બે, બરાબર, પરિણામો તરીકે ઓળખીએ છીએ. એવું બીજું એક ઉદાહરણ લઈએ કે એક સંભવિત પાસો છે, એ પાસો ઉછાળીએ તો પાસા ઉપર એકથી છ પરિણામ અંકિત કરેલા હશે. તમે સાપસીડીની અંદર, બરાબર છે, પાસો જોયો હશે. પછી પેલો લૂડો આવે છે, રાઈટ, જે તમે મોબાઈલમાં પણ ઘણા લોકો રમતા હશે. તો લૂડોમાં પણ તમે જોયો તો એમાં પણ જે પાસો આવે છે, જે પેલી કુકી આવે છે ને લાલ કલરની, કલર અલગ અલગ હોય પણ ઉપર એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અંકિત કરેલા હોય છે, તો એને આપણે પાસો કહીએ છીએ. તો એના જે પરિણામો છે એ આપણને કેટલા મળે? છ મળે. એકથી છમાંથી જ કોઈ પરિણામ મળે તો એવા કોઈ પરિણામો એને ઘટનાના પરિણામો અથવા નિદર્શા અવકાશના પરિણામો તરીકે ઓળખવામાં આવે અને એ પરિણામોને આપણે સ્મોલ એન તરીકે લખીશું, રાઈટ? તો આ પરિણામો છે. એટલે નિદર્શા અવકાશના પરિણામો વિશેષ, પરસ્પર નિવારક અને સમસંભાવી હોય તો આવા જે પ્રાથમિક પરિણામો છે એને આપણે એન તરીકે ઓળખીએ છીએ. આ એન પ્રાથમિક પરિણામો પૈકી જો એમ, એમ એટલે એનમાંથી પસંદ કરેલા એકમો અથવા પરિણામો,
પરિણામો છે એને આપણે એમ તરીકે ઓળખીએ છીએ. એટલે કોઈ પણ ઘટનાના બરાબર આ જે પસંદ કરેલા પરિણામો છે એને સાનુકૂળ પરિણામો કહેવાય, અને આ સાનુકૂળ પરિણામોને આપણે એમ તરીકે ઓળખીએ છીએ. આ એમ જે પરિણામ હશે એ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એન હશે. એટલે કે એન કરતા મોટા ને અને 0 કરતા મોટા એ જે પરિણામો હશે એ આપણને એમ મળશે. એટલે 0 અને એન ની વચ્ચેની સંખ્યા રાઈટ, એ પરિણામો આપણને એમ તરીકે મળશે રાઈટ. પ્રાથમિક પરિણામો કોઈ મોટાના એ ને સાનુકૂળ હોય, એટલે આપણે જે એમ પરિણામો મેળવીએ એ કોઈ ઘટનાના પરિણામો હોય તો એને સાનુકૂળ પરિણામો કહેવાય. હવે માની લો ઘટના કોને કહેવાય, તો એની વ્યાખ્યામાં તમને સમજાય કે ચાન્સ પર આધારિત પરિણામો હોય એને આપણે ઘટના તરીકે ઓળખીએ છીએ રાઈટ. મેં તમને પહેલો પાઈ પાસાની અંદર શીખવાડ્યું કે દેખી સંખ્યાઓ, તો દેખી સંખ્યા આપણે કહી લીધી 2, 4 અને 6. તો એ જે દેખી સંખ્યા આપણે જે જોયેલા એને આપણે ઘટના તરીકે ઓળખીએ છીએ. એને આપણે એબીસીડીના ક્રમ પ્રમાણે બરાબર એબીસીડી એ પ્રમાણે આપવા છે. દાખલા તરીકે પહેલો વિકલ્પ એવો છે કે મેં દેખી સંખ્યા પસંદ કરો તો એને ઘટના એ તરીકે ઓળખો. બીજો વિકલ્પ એવો હોય કે એકી સંખ્યા પસંદ કરો તો એને ઘટના બી તરીકે લેવા, તો બી ઇઝ ઇક્વલ ટુ એકી સંખ્યામાં 1, 3, 5 મળશે આપણે રાઈટ. તો એ ઘટના કઈ થઈ કહેવાય, બી ઘટના થઈ કહેવાય. એટલે પહેલા પ્રશ્ન પહેલો જે પ્રશ્ન પૂછ્યો હોય એને ઘટના એ તરીકે લો તો એના જે પરિણામો મળે એ ઘટના એને સાનુકૂળ પરિણામો કહેવાય. બીજો પ્રશ્ન એવો હોય કે એકી સંખ્યા મળે એના જે પરિણામો મળે એ ઘટના બીને સાનુકૂળ પરિણામો કહેવાય. તો એવી જે ઘટના તમે પસંદ કરી હોય એ ઘટનાના પરિણામોને એ ઘટનાના સાનુકૂળ પરિણામો એમ તરીકે ઓળખવામાં આવે છે રાઈટ. સિક્કો ઉછાળીએ તો સિક્કા પર છાપ મળે તો ઘટના એ થઈ ગઈ. બીજો પ્રશ્ન આવે કે સિક્કા ઉપર કાંટા મળે તો એ ઘટના થઈ ગઈ બી બરાબર. ત્રીજી કોઈ ઘટના આવે તો એને ઘટના સી તરીકે લખો. ચોથી ઘટના આવે તો એને ઘટના ડી તરીકે લખો. આમ એબીસીડીના જે ક્રમ આવે એ પ્રમાણે જે આપણે ક્રમ આપીએ એને ઘટના તરીકે ઓળખવામાં આવે છે. અને આવી ઘટનાના પરિણામોને સાનુકૂળ પરિણામો તરીકે એટલે કે એમ તરીકે ઓળખવામાં આવે છે રાઈટ. તો એ જે ઘટના બનવાની સંભાવના છે બરાબર એને આપણે એમ અપોન એમ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે કોઈ ઘટના બને છે, ઘટના એ બને છે તો એની સંભાવના શોધો. આવો દાખલાની અંદર પ્રશ્ન પૂછેલો હોય તો એની સંભાવનાનું સૂત્ર પી એટલે પ્રોબેબિલિટી એટલે કે સંભાવના કૌંસમાં લખો. એ પહેલી ઘટના હોય તો એ, બીજી હોય તો બી, ત્રીજી હોય તો સી રાઈટ. એ પ્રમાણે એબીસીના ક્રમ આપણે આપવાના છે. તો એ ઘટના બનવાની સંભાવના એનું સૂત્ર આવી જાય પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ એમ અપોન એમ, જ્યાં એમ બરાબર ઘટના એની સાનુકૂળ પરિણામોની સંખ્યા અને એમ બરાબર એના કુલ પરિણામ. માની લો ઘટના બી હોય તો એનું શું લખાશે પી ઓફ એની જગ્યાએ બી, તો એ કેવી લખાશે ઘટના બીને સાનુકૂળ પરિણામ છેદમાં એના કુલ પરિણામ. ઘટના સી હોય તો પી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ એમ અપોન એમ, ઘટના સીને સાનુકૂળ પરિણામ છેદમાં એના કુલ પરિણામ. એટલે કોઈ પણ ઘટનાની સંભાવના શોધવી હોય તો એ ઘટના એ આગળ લખી દેવા. એ બી સી ડી જે ઘટના તમે ધારી હોય તે એ દાખલાની અંદર પ્રશ્નો પૂછેલા હશે એ પ્રમાણે તમારે એ બી સી ડી ક્રમ આપવાનો છે રાઈટ, જે આપણે નક્કી કરવાનું છે. પ્રશ્ન અંદર રકમની અંદર આપેલો હશે બરાબર છે, એને કઈ ઘટના લખવી આપણા ઉપર ડિપેન્ડ છે, કોઈ પણ લખી શકે. પણ સૂત્ર એનું આ એક જ રહેશે, કયું? એમ અપોન એમ બરાબર. એટલે એને આપણે સંકેતમાં પી ઓફ એ વડે દર્શાવીએ તો પી ઓફ એ ઇઝિકલ એમ અપોન એમ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે થઈ એ આખી થઈ સંભાવનાની પ્રશિષ્ટ કે ગાણિતિક વ્યાખ્યા, એને થોડી અલગ રીતથી યાદ રાખવાની છે. આખી વ્યાખ્યા તમને સમજાય હવે આપણે એને યાદ રાખવાનો પ્રયત્ન કરીએ.
તો આ ઘટના એની સંભાવના મેળવવાનું સૂત્ર કયું થાય? એમ અપોન એન થાય. તો જો ઘટના એની સંભાવનાને સંકેતમાં પી ઓફ એ વડે દર્શાવીએ તો પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ એમ અપોન એન થાય, જ્યાં એમ બરાબર ઘટના એને સાનુરૂપ પરિણામોની સંખ્યા છેદમાં એના મૂળ પરિણામ. રાઈટ? તો આ થઈ સંભાવના પ્રશિષ્ટ અથવા ગાણિતિક વ્યાખ્યા. બરાબર, પરીક્ષાની અંદર એક અથવા બે માર્કની અંદર આ વ્યાખ્યા થિયરીમાં પૂછાય છે. રાઈટ? આપણે એના સૂત્રો લખેલા નથી. નેક્સ્ટ વિડીયોમાં આપણે સૂત્રોનો અભ્યાસ કરીશું. રાઈટ?